ત્રણમાં પ્રશ્ન ચાર પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે કામ કરીએ છીએ તે પ્રમાણે, ધારો કે એક્સ બરાબર 0.9999 આપણું એક્સ છે. હવે કેટલા વડે ગુણીશું બંને તરફ? તો રિપીટ થતી સંખ્યા એક જ અંક છે, એટલે કે આપણી રકમ આવી છે, એક અંક જ રિપીટ થાય છે. તો બંને તરફ 10-10 વડે ગુણી નાખીએ. તો આને હું 10 વડે ગુણું, આને પણ 10 વડે ગુણું. તો આ તો થઈ જશે 10x. આ 0.1 સ્ટેપ ખસેડી લેવાનું, ગુણાકાર હોય એટલે જમણી તરફ ખસેડવાનું. તો આ બની જશે આ રીતની. હવે બંને તરફથી આપણે એક્સ જ બાદ કરીશું. તો બંને બાજુથી એક્સ બાદ કરો. તો આ 10માંથી 1 જશે એટલે 9x. આની બાદબાકી આપણે અહીંયા જ દર્શાવી દઈએ. એક્સ એટલે આપણે ધારેલું છે તે. તો આ બાદબાકી પાછળનું સરખું જ છે, બધું 0. સરખામાંથી સરખું બાદ થશે 0. આગળ 9માંથી 0 જશે એટલે 9. તો 9x = 9. એક્સ શોધવાનું છે, 9 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે, ઉડી જશે 1. તો એક્સની કિંમત 1. આ આપણું પી બાય ક્યુ સ્વરૂપ. 1ના છેદમાં કંઈ નથી, 1 સમજી શકો છો, એટલે અંશ છેદવાળું જ સ્વરૂપ છે. તો આપણું પી બાય ક્યુ સ્વરૂપ બની ગયું. પ્રશ્ન 5. હવે પ્રશ્ન 5માં 1ના છેદમાં 17 જે છે તેનું દશાંશ અભિવ્યક્તિ બતાવવાની છે. તો દશાંશ અભિવ્યક્તિ એટલે પોઈન્ટમાં ફેરવવાનું. તો પોઈન્ટમાં ફેરવવા માટે ભાગાકાર કરવો પડશે. તો આપણે ભાગાકાર અહીંયા જ બતાવીએ. 17 મોટા છે, અંદર એકડો નાનો છે. તો આપણે પોઈન્ટ મૂકવું પડશે. ચાલો શરૂઆત તો થઈ ગઈ, પોઈન્ટ મૂકી લઉં. પરંતુ હજી પણ 10 બને છે જે નાના છે. તો હજી એક 0 મૂકીશું, તો ઉપર એક 0 મૂકીશું. હવે દાખલો શરૂ કરીએ. તો આપણે 17ના ઘડિયાળથી કામ ચાલુ કરવું પડશે, કારણ કે 17થી ભાગ કરવાનો છે. તો 17માં 100થી નાની, તો 17 × 5 = 85. 85માં કેટલા ઉમેરે? તો 100 બને 15. 0 ઉતારો તો 150 થયા. તો 17 × 8 = 136. 36માં કેટલા ઉમેરે? 50 બને તો 14. 0 ઉતારો તો 140. તો 140 છે એટલે 8 વાર જ લેવું પડશે. 17 × 8 = 136. 36માં કેટલા ઉમેરે? 40 બને 4. આ રીતનો દાખલો આપણે ગણતા રહીશું જ્યાં સુધી શેષ 1 નહીં આવે ત્યાં સુધી. તો જ આપણને પુનરાવર્તિત અંક મળશે, કેમ કે આપણે પુનરાવર્તિત અંક શોધવાના છે. તો 1 શેષ આવે ત્યાં સુધી આ દાખલો ચાલુ જ રાખીશું. ચાલો હજી ઉપરથી 0 ઉતારીએ. 17 × 2 = 34. 34માં 6 ઉમેરીએ તો 40 બનશે. 0 ઉતારો. 17 × 3 = 51. 51માં 9 ઉમેરો તો 60 થાય. 0 ઉતારો બરાબર તો 90 બન્યો. તો 17 × 5 = 85. 85માં 5 ઉમેરીએ 90. 0. 17 × 3 = 51 વધી જાય. તો 17 × 2 = 34. બાદબાકી આવશે 16. ફરીથી 0 ઉતારો. 160. 17 × 9 = 153. 60માંથી 53 બાદ કરો 7. 0. 70 થયા. તો 17 × 5 = 85 વધી જાય. તો 17 × 4 = 68. બાદબાકી 2. 0. 17 × 2 = 34 વધી જશે એટલે 17 × 1 = 70. બાદબાકી આવશે 3. હજી 1 0 ઉતારો. 17 × 2 = 34 વધી જશે એટલે ફરીથી 17 × 1 = 70. બાદબાકી થશે 13. 0 ઉતારો. હવે 130 આવ્યા. તો 17ના ઘડિયામાં 17 × 8 = 136 તો 136 થઈ જાય. તો 17 × 7 = 119.
ઓગણીસ માં કેટલા ઉમેરે તો 30 બને, તો 19 માં 21, 11, 11 વર્ષ બરાબર, બાદબાકી કરીશું તો 11. ચલો તો ઉપરથી 0 ઉતારીએ તો 110 થયા. 17ના ઘડિયામાં 110 એટલે 17 6 102, તો 17 6 102, 110માંથી 102 બાદ થાય એટલે 8, એટલે કે 80. તો 17ના ઘડિયામાં 80, 17 4 68, 17 5 4 તો 85 થઈ ગયું. તો 17 4 4 વાર 68, બાકીનો અહીંયાથી લઈએ, બાદ બાકી આવશે 2 આપણે, ના 12 બરાબર. 80માંથી 68 બાદ કરીશું એટલે 12 આવશે. તો 12 આવી ગયો. હવે ફરીથી 0 ઉતારીએ તો 120 બનશે. 17ના ઘડિયામાં 120, તો 17 7 વાર 119, 17 8 વાર તો વધી જશે, તો 17 7 વાર 119. તો અહીંયા આપણી શેષ 1 આવી. તો હવે હું ભાગાકાર કરીશ તો ફરીથી આ પાંચડો આવશે, અહીંયા ફરીથી 8 8 2 3 આ બધું રિપીટ થશે. તો મતલબ કે 1/17 માટે જો આપણે જવાબ લખવો હોય કે શું જવાબ આવે છે, પુનરાવર્તિત અંકો શું છે, તો 1/17 માટે 0.058823592914117 આ બધું રિપીટ થશે અહીંયા સુધી, પાંચડા સુધી, આગળ નહીં આવશે. 5 સુધીનું આ બધું રિપીટ થશે. તો આપણો ભાગાકારનો જવાબ થશે આટલી વસ્તુ, કે આ પુનરાવર્તિત અંકો મળશે. જે આપણે અહીંયા ભાગ પર આવ્યું છે તેમાં અહીંયા 5 સુધીનું આ રિપીટ થયા કરશે આટલી વસ્તુ. તો જ્યાં સુધી અહીંયાના જે રકમમાં છે વસ્તુ તે રિપીટ નહીં થાય ત્યાં સુધી તમારે દાખલો ગણવો પડે પુનરાવર્તિત અંકો શોધવા માટે. જ્યારે પણ પુનરાવર્તિત અંકો શોધવા હોય તો આ રીતનો દાખલો ચાલતો જ રહેશે. ક્વેશ્ચન 6, પ્રશ્ન 6 જે છે તેમાં એવું પૂછ્યું છે કે પી અને ક્યુને એક સરખો અવયવ એકડો નહીં હોય તેવી સંખ્યા પસંદ કરવાની છે અને તેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોવી જોઈએ એવા કેટલાક ઉદાહરણ લખવાના. મતલબ કે હું પી અને ક્યુ એટલે કે અપૂર્ણાંક સંખ્યા બનાવું, તો એમાં જો 2 અને 4 લખું તો આ 2નામાં 2×1 ભાગ પાડું તો 4ના ભાગ પાડું તો 2×2, તો સરખો અંક બગડો આવ્યો. આપણો સરખો અંક એકડો જ જોઈએ બરાબર, એકડા સિવાય બીજું કોઈ ચાલશે નહીં. તો એવું ક્યારે બની શકે, અવિભાજ્ય સંખ્યા લેવી પડે. તો હું ઉપર 3 લઉં નીચે 5 લઉં, ઉપર 3 લઉં નીચે 7 લઉં બરાબર, ઉપર 5 લઉં નીચે 7, તો આ રીતના ઉપર કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લઈ શકો. 3 સાથે તમે 11 પણ લઈ શકો. તો આ બધી અવિભાજ્ય સંખ્યા જો આપણે પસંદ કરીશું તો એનો જવાબ શાંત આવે તેવું લિસ્ટ લેવાનું. આ તમે લિસ્ટ બનાવ્યું છે, આમાંથી બધી કામની નથી, જેનો જવાબ શાંત હોય તે જ આપણા કામની છે. તો આમાંથી શાંત જવાબ હશે કેવી રીતના ખબર પડશે, તો શાંત જવાબ ચેક બનાવવા માટે એક ટ્રીક છે કે આપણે છેદને 0-વાળું બનાવવું પડે. 0-વાળું મતલબ કે 10, 100, 1000, 10,000, 1,00,000 આવું બની જાય તો તેની દશાંશ અભિવ્યક્તિ શાંત હશે. તો આમાંથી કોને આપણે 10, 100, 1,000 બનાવી શકીએ તે અભિવ્યક્તિ આપણા કામની છે, શાંત તેમાં જ આવશે. તો આમાં હું છેદમાં 10 બનાવી શકું, કેટલા વધે ગુણીને 2, તો ઉપર પણ 2 ગુણ, તો અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર, તો અમારો જવાબ કેવો થઈ જાય છે, શાંત. એટલે કે આ મારા કામની સંખ્યા છે. જે ઉદાહરણ માંગ્યું છે કે સરખો એકડા સિવાય બીજો કોઈ અવયવ હોવો જોઈએ નહીં અને જવાબ શાંત હોવો જોઈએ તેવી P/Q સંખ્યા લેવાની. તો આપણે કામ આમાં 7 હું ગમે તેના વડે ગુણું તો મારો જવાબ 10, 100, 1,000 બનશે નહીં, કારણ કે 7ના ઘડિયામાં એવી સંખ્યા આવતી જ નથી. તો આ સંખ્યા મારા કામની નથી, અહીંયા પણ કામની નહીં બનશે. 11ના ઘડિયામાં પણ આપણે જોઈએ તો 10, 100 કે 1,000 આવતા નથી, એટલે આ પણ કામની નથી. બીજી કોઈ સંખ્યા બનાવવી, જેમ કે
સાતના છેદમાં બે, ત્રણના છેદમાં બે, પાંચના છેદમાં બે, બે વધે લઈએ તો આ બેને પણ આપણે ગુણીને દસ કે સો કે હજાર બનાવી, વીસ પણ લઈ શકો પછીથી તો, બરાબર? તો હું વીસ લઉં, ચાલ તો વીસને સો બનાવી શકું છું. વીસે પંચાસો તો પાંચ પાંચ વધે ગુણ, તો સાત પાંચ વાર પાંત્રીસ, પાંચ દુ વીસે પંચાસો, તો આ મારી સંખ્યા બની ગઈ સાઠ. તો આ પણ મારા કામની છે કે જેમાં અવયવ કોમન એક સિવાય બીજો કોઈ નથી. સાતના ભાગ પાડું તો સાત એકા સાત, વીસના ભાગ પાડું તો બે પાંચ વાર દસ દુ વીસ, તો સરખું સરખું કંઈ જ નથી. એકડો સરખો છે એવું કહી શકીએ, આમાં એકડો લઈએ તો બીજું કોઈ સરખું નથી. એટલે નિયમ પ્રમાણે એક સિવાયનો અવયવ કોઈ છે નથી આમાં, અને શાંત પણ છે, તો આ પણ આપણા કામની સંખ્યા. એવું જ અહીંયા પણ બની શકે, ત્રણ દૂત્યાંશ છે, પાંચ પાંચ વધે ગુણો, પંદર છેદમાં દસ, તો એક પોઈન્ટ પાંચ. તો આમાં પણ કોઈ સરખો અવયવ નથી અને શાંત છે, આમાં પણ એવું બનશે. તો મતલબ કે તમે જોશો તો છેદમાં બગડો અને પાંચડો એ બે જ છે, બરાબર ને? અહીંયા પાંચ છે, અહીંયા બે છે, તો મતલબ કે આપણા છેદમાં બે અને પાંચ હશે તો એ દશાંશ અભિવ્યક્તિ શાંત હશે. પછી બેનો ગમે તે ઘાટ હોય, જેમ કે અહીંયા બે રિપીટ થયો, તો હું એવું કહી શકું કે બેનો બે ઘાટ છે અને પાંચનો એક જ ઘાટ છે. ઘાટ ઇમ્પોર્ટન્ટ નથી, આપણા છેદમાં છેદ જે છે તેમાં બે અને પાંચ, અથવા એકલો બગડો અથવા એકલો પાંચડો, આમાંથી કોઈ પણ હશે તો એ દશાંશ અભિવ્યક્તિ શાંત જ બનશે. એકલો બગડો પણ છે શાંત છે, એકલો પાંચડો છે તો પણ શાંત છે. આ વીસમાં બગડો અને પાંચડો બંને હતા તો પણ એ શાંત બન્યું, એટલે એકલા એકલા પણ ચાલે ને ભેગા હોય તો પણ ચાલશે, તો એ દશાંશ અભિવ્યક્તિ શાંત બનશે. તો આ નિયમ બની ગયો જે તમે દસમા ધોરણમાં થોડું ડિટેલમાં શીખશો. ચાલો સાતમો પ્રશ્ન. હવે સાતમા પ્રશ્નમાં તમારે ત્રણ અનંત આવૃત અનાવૃત સંખ્યા કહેવાની છે. અનંત જોઈએ છે અને અનાવૃત જોઈએ છે, કેટલી સંખ્યા? ત્રણ. તો પછી તમે તમારી રીતના કોઈ પણ બનાવી શકો, જેમ કે શૂન્ય પોઈન્ટ એક બે ત્રણ, એક બે સાત, પાંચ બે એક, ત્રણ ચાર શૂન્ય, કંઈ પણ લખી શકો જેમાં કંઈક રિપીટ નહીં થવું. જેમ કે બાર પછી ત્રણ છે તો બાર પછી સાત થઈ ગયો, અલગ થઈ ગયું, જરૂર નથી ઝીરોથી જ લખો, તમે એકથી પણ લખી શકો છો, બરાબર? પણ મોટે ભાગે આપણે શૂન્યવાળી જ લઈશું. તો આ રીતના કોઈ પણ એક બે ત્રણ ચાર પાંચ, પાંચ ચાર ત્રણ શૂન્ય એક બે પાંચ એક, તો આવી કોઈ પણ તમે ગમે તેટલી સંખ્યા બનાવીને લખી શકો છો. પણ ધ્યાન રાખવાનું કે કશું રિપીટ ભૂલેથી કરી નાખવાનું નહીં, અલગ અલગ દેખાવું જોઈએ. તો આપણી અનંત અનાવૃત ત્રણ સંખ્યાઓ. ક્વેશ્ચન આઠ. એઇટ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે પાંચ સપ્તમાંશ અને નવના છેદમાં અગિયાર આના વચ્ચેની આપણે ત્રણ અસમ્ય સંખ્યા લખવાની છે. તો સૌથી પહેલાં તો આનો ભાગાકાર કરીને પોઈન્ટમાં જવાબ લાવવો પડશે. તો એકના છેદમાં સાતનો જવાબ ખ્યાલ છે, આપણે આગળ ભાગાકાર કરેલો જ છે, તો અહીંયા વાપરી શકીએ. આ ચૌદ અઠ્યાવીસ સત્યાવન આવું રિપીટ થાય છે એકના છેદમાં સાત માટે. આપણે પાંચના છેદમાં સાત માટે જોઈએ તો આને પાંચ વડે ગુણીને લઈ શકીએ. તો સાત પાંચ વાર પાંત્રીસ વધી ત્રણ, પાંચ પાંચ પચીસ ને ત્રણ અઠ્યાવીસ વધી બે, આઠ પાંચ ચાલીસ ને બે બેતાલીસ વધી ચાર, પાંચ દુ દસ ને ચાર ચૌદ ને ચાર વધી એક, પાંચ ચોવીસ ને એક એકવીસ ને એક વધી બે, પાંચ એકા પાંચ ને બે સાત, ને આ શૂન્ય પોઈન્ટ. તો આપણો પાંચના છેદમાં સાતનું કામ પતી, આપણે ખાલી નવના છેદમાં અગિયારનું કામ કરવું પડશે. તો એ આપણે ભાગાકાર કરી લઈએ, નવ છેદમાં અગિયાર, તો નવ તેને અગિયાર વડે ભાગી નાખીએ. પહેલેથી જ પોઈન્ટ મૂકવું પડશે, અગિયાર નવ આઠ વાર અઠ્યાસી, બાદબાકી બે ઝીરો ઉતારો, અગિયાર એકા અગિયાર, વીસમાંથી અગિયાર જાય નવ ઝીરો,
તો ફરીથી 9 આવી ગયો આપણું, તો ફરીથી 8 આવશે, 11 8 વાર 88, 2 0, ફરીથી 1, મતલબ કે 81 રિપીટ થયા કરશે. તો આપણે આમાં લખી શકીએ 0.81 પુનરાવર્તિત. આમાં પણ આ પુનરાવર્તિત જ છે. તો આ આપણા બે ભાગાકારના જવાબ આવ્યા. હવે આની વચ્ચેની ત્રણ સંખ્યા લખવાની છે. તો ત્રિક આપણે આગળ પણ આવું કર્યું છે કે આ ત્રણ અંકો લઈ લેવાના પોઈન્ટ સહિતના. તો આપણે આને એવું સમજવાનું કે આ 0.71 છે, આને એવું સમજવાનું કે 0.81 છે. આની વચ્ચેની સંખ્યા લખી શકીએ. તો 0.71ને લેવો નહીં, 72 લઈ લેવો, 0.75 લઈ લેવો, 0.80 લઈ લેવો, બરાબર. 81 લેવું નથી. હવે આની પાછળ કંઈ પણ લખો જે રિપીટ થવું જોઈએ નહીં, જેમ કે 5, 4, 1, 0, 0, 9, 1, 7, 0, 8. આ આપણી પહેલી. આમાં પણ 1, 4, 9, 8, 0, 1, 0, 1, 5, 7, 2, 3, 6, 9, 5, 4, 1, 6, 9, .. તો આપણી થઈ ગઈ ત્રણ અસમની સંખ્યાઓ જેમાં કશું રિપીટ નથી થતું. અનંત અનાવૃત હોય એ આપણી અસમની સંખ્યા કહેવાય. ચાલો લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નાઇનમાં આપણે વર્ગીકરણ કરવાનું છે કે સમય છે કે નહીં. તો નિયમ કે જે સંખ્યા વર્ગમૂળમાં હશે અને એનું વર્ગમૂળનો જવાબ નીકળી જતો હશે, 9નું વર્ગમૂળ 3 હશે તો એ સમય કહેવાશે. એવું નથી વિચારવાનું કે વર્ગમૂળનું ચિહ્ન દેખાયું એટલે અસમય. ચેક કરો કે એનો જવાબ નીકળે છે તો સમય. અને જો આવી કોઈ સંખ્યા કે જેના વર્ગમૂળનો જવાબ નીકળતો નથી તો તે અસમય, તો તે અસમય રહેશે આ વર્ગમૂળ માટે. અને પોઈન્ટવાળા માટે શાંત હશે અને અનંત આવૃત હશે તો સમય. હા, શાંત હશે કે અનંત આવૃત હશે તો સમય, અનંત અનાવૃત હશે તો અસમય. તો આટલા નિયમ ધ્યાનમાં રાખીને આપણે વર્ગીકરણ કરીશું. ચાલો જોતા જઈએ. પહેલું 23, તેનું વર્ગમૂળ નીકળી શકતું નથી એટલે 23 જે છે વર્ગમૂળની અંદર તે અસમય છે. 225, 15નો વર્ગ 225 થાય તો આનું વર્ગમૂળ 15 નીકળશે તો આ સમય સંખ્યા છે. આ તો શાંત છે એટલે સમય જ હોવાની. આ અનંત છે પરંતુ ગ્રુપ રિપીટ થાય છે, 4, 7, 8, 4, 7, 8, તો પુનરાવર્તન છે એટલે સમય. આમાં 10 પછી 100 પછી 1000, મતલબ કે સંખ્યા અલગ અલગ થઈ જાય છે તો આ અસમય છે. તો સમય અસમયને વર્ગીકરણ કરવા માટે બે જ પદ્ધતિ, વર્ગમૂળવાળામાં અલગ થોડું ધ્યાન રાખવાનું, શાંત અનંત આવૃત છે તો સમય, અનાવૃત છે તો અસમય. આટલું થોડું ધ્યાન રાખશો એ તમારું કામ સિમ્પલી પતી જશે. ચાલો તો બાકીનો નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું.